આઈ થિંક ઓઇલ એન્ડ ગેસ સેક્ટર મારા ખ્યાલથી એક્શન આપણે જોવા મળી રહ્યું છે, તો એના અંદરથી મને IGL ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ બાય કરવાની મારી સલાહ રહેશે, જેમાં આપણે જોઈએ તો IRSI સ્ટ્રોંગ વીકલી અને ડેલી સ્કેલ પર સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે, તો મારા ખ્યાલથી કન્સોલિડેશનથી બહાર બી આવતો જોવા મળ્યો છે IGL. તો આઈ ફીલ દેટ 430ના સ્ટોપ લોસ સાથે 465ના લક્ષ્ય માટે IGL લોંગ કરવાની સલાહ રહેશે. સેકન્ડલી આઈ થિંક ફિનાન્શિયલ્સના અંદર એકવાર અનવાઇન્ડિંગ જોવા મળી રહ્યું છે, પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, તો આઈ થિંક PSU બેંક પર્સપેક્ટિવ અંદરથી કેનેરા બેંકમાં આપણે નિયર ટર્મમાં 330ના ક્યાંથી ઘટતો જોવા મળ્યો, તો શોર્ટ કરવાની સલાહ રહેશે કેનેરા બેંક. નિયર ટર્મ મને લાગે છે કે સ્ટોકમાં પીકઆઉટ થતા જોવા મળ્યું છે 330 પર, તો આઈ ફીલ 325ના સ્ટોપ લોસ સાથે 300ના લક્ષ્ય માટે કેનેરા બેંક શોર્ટ કરવાની સલાહ રહેશે.